અગત્યના સમાચાર મળી રહ્યા છે જેમાં ગેસ સિલિન્ડર ને લઈને સસ્તું થવાનો નિર્ણય હોય નિર્ણય લીધો હોય કે ત્યારબાદ રાજ્ય સરકારની ઓબીસી વિડિયોમાં જોશું તો વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો સૌથી પહેલા વાત કરીએ દોસ્તો તો ગૃહિણીઓ માટે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ગેસ સિલિન્ડર સસ્તું કરવાનો નિર્ણય હાલમાં લેવામાં આવ્યો છે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી અગાઉ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે જેમાં રક્ષાબંધનના તહેવારો ઉપર નાગરિકોને સરકાર તરફથી મોટી ભેટ મળી છે કેન્દ્રીય બેઠકમાં સરકારે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં બસો રૂપિયાનો ઘટાડો કર્યો છે આ રાહત ઘરેલું એલપીજી સિલિન્ડર વાળા તમામ લોકોને તમામ લાભાર્થીઓને મળવા પાત્ર છે સરકારના આ નિર્ણય બાદ હવે ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને એ લોકોને પેલા બસો રૂપિયા સબસીડી તો મળતી જ હતી ત્યારબાદ આ બસો રૂપિયા વધારે સસ્તો એટલે કે જે લોકો ઉજ્જવલા યોજના અંતર્ગત લે છે એ લોકોને કુલ ચારસો રૂપિયા સબસિડી મળશે આ યોજના હેઠળ લાભાર્થીઓને પહેલાથી જ બસો રૂપિયા મળતી હતી અને બસો રૂપિયાનો વધારો એટલે એમ કુલ મળીને ચારસો રૂપિયામાં એક બાટલો એમને મળશે અને સરકારના આ નિર્ણયથી આ યોજનાના લગભગ દસ કરોડ લાભાર્થીઓ એવા છે કે જેમને આ ચારસો રૂપિયા ઓછી રકમમાં બાટલો છે એ મળવાપાત્ર થશે ત્યારબાદ વાત કરીએ દોસ્તો તો રાજ્યમાં વરસાદ ખેંચાતા સરકારે એક મહત્વનો ખેડૂતલક્ષી નિર્ણયો લીધો છે જે તમામ ખેડૂતોને ખૂબ જ ફાયદાકારક થશે જેમાં પાકને બચાવવા માટે સરકાર દ્વારા આઠ કલાકને બદલે દસ કલાક વીજળી આપવામાં આવશે મહત્વનું છે કે અત્યાર સુધીનો રેકોર્ડ છે કે સૌથી ઓછો વરસાદ ઓગસ્ટ મહિનામાં છે હવે ઓગસ્ટ મહિનામાં ઓછો વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકને હવે પિયતની જરૂર છે હવે ખેડૂતોને પિયતની જરૂર પડતા હવે વીજળી છે એ દસ કલાક આપવામાં આવશે અને ખેડૂતોએ આ નિર્ણયને આવકાર્યો પણ છે પરંતુ હાલમાં ખેડૂતો એવી માંગ કરી રહ્યા છે કે રાત્રે પશુ પશુઓની જે રંજાડ છે એને લઈને ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે જેથી એનો બચાવ પણ પણ કરી શકે અને એનું જીવ જોખમમાં ના જાય કચ્છ મહેસાણા સુરેન્દ્રનગર ખેડા પાટણ રાજકોટ જામનગર આ જિલ્લાઓ અને સાથે સાથે અમદાવાદ દ્વારકા બનાસકાંઠા જુનાગઢ અને સાબરકાંઠા આ તમામ જિલ્લાઓમાં દસ કલાક વીજળી આપવામાં આવશે હવે જોઈએ તો આ દસ કલાક વીજળી સાત દસ અગિયાર બાર આ બાર જિલ્લાઓમાં છે એ દસ કલાક વીજળી આપશે ડાંગર મગફળી અને કપાસના પાકને ઘણો ફાયદો થશે અને સરકારે જણાવ્યું છે કે જ્યાં પણ પાણી માંગવામાં આવશે ત્યાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવશે નર્મદા ડેમ સિવાયના ડેમોમાંથી પણ પાણી આપવામાં આવશે અને આ પાણી પહેલી તારીખથી ખેડૂતોને દસ કલાક ગતિના સમાચાર જેમાં ગુજરાત પંચાયતમાં ઓબીસી અનામત અંગે સૌથી મોટી જાહેરાત કરાઈ છે ઓબીસી ને સત્યાવીસ ટકા અનામતની ભલામણ કરાઈ હતી એસટી અને એસસી અનામત યથાવત રાખવાની ભલામણ કરાઈ હતી અને જેનો રાજ્ય સરકારે સ્વીકાર કરી લીધો છે ગુજરાતની સ્થાનિક રાજ્યની સંસ્થાઓમાં જે 10% અનામત ઓબીસીને આપવામાં આવી છે તે અનામત હવે યથાવત રહેશે મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ઓબીસી અનામત 27% ફાળવવામાં આવી છે વાત કરીએ મિત્રો તો આવતા મહિનાના થોડા બદલાવ હશે તો મફતમાં આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ દોસ્તો 14 સપ્ટેમ્બરે પૂરી થઈ જશે જો કે આ સેવા માત્ર માય આધાર પોર્ટલ ઉપર જ મફત છે અને ભૌતિક આધાર કેન્દ્રો પર પહેલાની જેમ જ ₹50 ચાર્જ કરે છે એટલે દોસ્તો જો આ 14 સપ્ટેમ્બર સુધી તમે પોતાનું આધાર છે એ અપડેટ નહીં કરી લ્યો તો પંદર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ થી આના ફી પણ માય આધાર ઉપર પણ ફી વસૂલવામાં આવશે એટલે જો તમે માય આધાર પોર્ટલ ઉપર કરો તો તમને મફત મળે છે પરંતુ કોઈ પ્રાઇવેટ આધાર કેન્દ્ર ઉપર જાઓ તો તમારી પાસેથી પચાસ રૂપિયા ચાર્જ વસૂલે છે પરંતુ પંદર સપ્ટેમ્બર સુધીમાં જો તમારું આધાર કાર્ડ અપડેટ નહીં કરાવો તો તમારે માય આધાર ઉપર પણ તમારે એનો ચાર્જ ચૂકવવો પડશે મહત્વનું છે કે જેની પાસે દસ વર્ષ જૂનું આધાર કાર્ડ છે એ તમામ લોકોને પોતાનું આધાર અપડેટ કરવા માટે યુએડીઆઈઆઈ જે આધારની સંસ્થા છે એમણે કહ્યું છે એટલે દોસ્તો જો તમારું આધાર કાર્ડ પણ દસ વર્ષ જૂનું છે તો જરૂરથી અપડેટ કરાવી લેજો તો આ આજના મુખ્ય સમાચાર વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને અમારી ચેનલ ઉપર જો નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ